अंकलेश्वर खाते आध्यात्मिकता द्वारा सशक्तिकरण बीटिंग एडिक्शन एंड बूस्टिंग प्रोडक्टिविटी विषय पर सेमिनार योजवामां आव्यो हतो, जेमां ब्रह्मा कुमारीजना आंतरराष्ट्रीय स्पीकर शिवानी दीदीए व्यसन मुक्ति अंगे पोताना विचारो प्रगट करता आध्यात्मिकता परिपूर्ण जीवननी शोधमां निर्णायक भूमिका भजवे छे। અંકલેશ્વરમાં શારદા ભવન ઓડિટોરિયમ ખાતે કાકાબા હોસ્પિટલ બ્રહ્મા કુમારીસના સહયોગથી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરાયું હતું। આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર શિવાની દીદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ CSR વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યુવાનોને હાનિકારક વ્યસનો છોડી આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનો માર્ગ અપનાવવો પ્રોત્સાહન આપવા સેમિનારનું આયોજન કર્યું હતું। આ સેમિનારમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચના RACNR ધાંધલ અને ONGCના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા। આધ્યાત્મિકતા દ્વારા સશક્તિકરણ બીટિંગ એડિક્શન એન્ડ બુસ્ટિંગ પ્રોડક્ટિવિટી વિષય પર સેમિનારમાં બ્રહ્મા કુમારીસના જાણીતા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર શિવાની દીદીએ ગહન સમજ અને માર્ગદર્શન દ્વારા યુવાનોને વ્યસન મુક્તિ માટે પ્રોત્સાહન આપતા જીવનમાં આધ્યાત્મિકતા અને સકારાત્મકતા અપનાવવા માટે પ્રેરણા આપી છે। તેમણે આધ્યાત્મિકતા પરિપૂર્ણ જીવનની શોધમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે। એ માત્ર વ્યસનથી મુક્ત થવામાં જ મદદ નહીં કરે, પરંતુ એકંદરે સુખાકારીમાં ફાળો આપીને નકારાત્મકતા માનસિકતા કેળવવામાં પણ મદદ કરે છે એવું જણાવ્યું હતું। સેમિનારમાં અંકલેશ્વરના આસપાસના સ્થળોના 600થી વધુ લોકો, મુખ્યત્વે કિશોરો અને યુવાનો જોડાયા હતા। આ સેમિનારમાં ઇન્દ્રશીલ કાકાબા અને કલાવુદ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર ભરત ચાપાનેરિયા, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, નગરપાલિકાના સભ્યો સહિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના અધિકારીઓ તેમજ વ્યસન મુક્તિની સારવારના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર ભરત ચાપાનેરિયા, ટ્રસ્ટી ઇન્દ્રશીલ એન્ડ કાકાબા એન્ડ કલાબુદ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હાંસોટ અને અમારી મુખ્ય ઓફિસ અમદાવાદ। આજે અહીંયા અંકલેશ્વરમાં કાકાબા હોસ્પિટલ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને બ્રહ્મા કુમારીસના સહયોગથી ડી એડિક્શન અને સ્પિરિચ્યુઆલિટી આ બંનેને રિલેટ કરીને જે સમાજની અંદર વ્યસનની જે બધી ઘર કરી ગઈ છે એને કેવી રીતના દૂર કરવી અને આ વ્યસનને લીધે ઉદ્ભવતા જે માનસિક પ્રોબ્લેમ્સ છે, મેન્ટલ ડિસઓર્ડર્સ છે, એને કેવી રીતના હેન્ડલ કરવા, જ્યારે આ મેન્ટલ ડિસઓર્ડર્સ એની સિવિયારિટી પર પહોંચે ત્યારે ઘણી વખત વ્યક્તિ આત્મહત્યા તરફ પણ પ્રેરાતી હોય છે, તો આત્મહત્યા, વ્યસન અને માનસિક રોગો આ ત્રણને સમાજમાંથી કેવી રીતના દૂર કરવા અને એમાં આધ્યાત્મિકતાનો શું રોલ હોય, આધ્યાત્મિકતા કેવી રીતના આ સમસ્યાને દૂર કરવામાં સામાન્ય માણસને મદદ કરે એ સમજ આપવા માટે એ લોકો જાગૃત થાય કે આ જીવન જે મળ્યું છે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ અને એને અનુરૂપ એ દરેક સમસ્યાને સમજતો થાય, થોડો હળવો થાય અને એ રીતે આ સમસ્યાને એક સામૂહિક કોમ્પ્રિહેન્સિવ અપ્રોચથી, મેડિકલ સાયન્સ તો રોગોનો ઇલાજ કરે જ છે પણ દરેક સમસ્યાના મેડિકલ સોલ્યુશન્સ હોતા નથી, ઘણી વખત એના નોન મેડિકલ સોલ્યુશન્સનો પણ આપણે વિચાર કરવો જોઈએ।